नमस्कार हूं छु जूही जीएसटीवी विशेष मापनो स्वागत छे। राजकोट मां भाजपना उम्मीदवार मोहन कुंडारिया विवादना कुंडाळा मां आवी गया छे। मोहन कुंडारिया तेनी विवेक बुद्धि भूलीने बाळकोनी छाती पर चालीने योग निदर्शन कर्यु। बाळको तो योग निदर्शन करे परंतु शुं मोहन कुंडारिया मां एटली बुद्धि नहीं होय के तेमना चार मळना वजन थी बाळकोने इजा थई शके छे। राजकोट मां भाजप उम्मीदवार मोहन कुंडारिया विवाद मां सपड़ाया छे। બાળકોના યોગ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કુંડારિયા બાળકોની છાતી અને પીઠ પર ચાલતા વિવાદ ઉભો થયો છે। મોહન કુંડારિયા ભાજપના ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે। રાજકોટમાં આર્ય વીરદળનો શહીદ ભગતસિંહના શહીદ દિન નિમિત્તે બાળકોનો યોગ કાર્યક્રમ હતો, જેમાં ટંકારાના 12 બાળકો યોગ નિદર્શન કરવા માટે આવ્યા હતા। ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની આ સંસ્થામાં યોગનું શિક્ષણ અપાય છે, જ્યાંના આ બાળકો હતા, જેમાં કુંડારિયાને એ વાતનો પણ જરા વિચાર ન આવ્યો કે તેમનું લગભગ 4 મણનું વજન બાળકોની છાતી કે કમરના હાડકાને નુકસાન પહોંચાડી શકે છે। પોતે તો બિંદાસ્ત પહેલા 2 બાળકોની છાતી પર અને પીઠ પર પગ લાંબા કરીને હાથમાં ઝંડો લઈને દેશભક્તિ દેખાડવા લાગ્યા। આટલું ઓછું હોય તેમ કુંડારિયાએ તો યોગ કરતા બાળકોની કતાર પર ચડીને તેમની છાતી પર ચાલવા માંડ્યા। હવે વિચાર કરો કે આમાંથી એક પણ બાળકને શારીરિક નુકસાન થયું હોત તો જવાબદારી કોની ગણાત? બાળકો તો યોગનો પ્રયોગ કરતા હતા, પરંતુ કુંડારિયાને તો એ વાતનો પણ વિચાર ન આવ્યો કે તેમનું વજન બાળકો પર ભારે પડી શકે છે। તે તો બિંદાસ્ત બાળકોની છાતી પર ચાલવા લાગ્યા હતા। જોવાની વાત તો એ હતી કે મોહન કુંડારિયાને પોતાની બહુ ચિંતા હતી, પોતે બાળકોની છાતી પર ચાલતા ચાલતા પડી ન જાય અને તેમનું કોઈ હાડકું ભાંગી ન જાય, એટલે પોતે તો બાળકોની છાતી પર ચાલતા ચાલતા 2 લોકોનો સહારો લીધો હતો અને આ સમયે તેની મુખમુદ્રા હસતા હોય તેવી દેખાતી હતી। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાનો આ વિડીયો હાલમાં વોટ્સએપ અને યુટ્યુબ પર ફરતો થયો છે અને આ વિડીયો જેવો ફરતો થયો છે ત્યારથી જ વિવાદ શરૂ થયો છે। ત્યારે આ વિડીયો જોઈને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું મોહન કુંડારિયા પોતાના બાળક હોય તો તેની છાતી પર આવી રીતે ચાલે ખરા? આમ તો યોગના કાર્યક્રમમાં આ પ્રકારનું નિદર્શન કરી જ ન શકાય। નાના બાળકો ભલે યોગનું નિદર્શન કરે, પરંતુ શું મોહન કુંડારિયામાં વિવેક બુદ્ધિ નહીં હોય જેથી તેમનું આ કામ તદ્દન માનવતા વિહીન કામ કરી શકાય? બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। વિશે ચર્ચા કરવા આપણી સાથે છે સોશિયલ એન્ટરપ્રિનર રુઝાન ખંભાતા અને રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા મહેશભાઈ આપને પૂછવા માંગીએ છીએ, ભાજપના રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયાની આ કરતૂત જોઈને તમને શું લાગે છે? આ નેતાઓ લોકોના ભાર ઓછો કરવા માટે હોય છે કે લોકોનો ભાર વધારવા માટે? યોગ ગુરુ બાબા રામદેવની શિબિરમાં નરેન્દ્રભાઈ જાય પછી એમના જ ઉમેદવાર મોહન કુંડારિયા પાછા થોડા રહે, એટલા માટે સ્વાભાવિક છે કે એમને પણ બાળકોના યોગમાં ગયા। અને આ તો ભાઈ ટાઈમ ફોર ચેન્જ છે, એ માત્ર આ જ વાત નથી, છાસવારે જે કાર્યક્રમો સરકારના કરવામાં આવે છે એમાં મોટાભાગની નિશાળોને મેન્ડેટ આપવામાં આવે છે, વીપ આપવામાં આવે છે કે તમારે આટલી મોટી સંખ્યામાં બાળકોને લાવવાના છે, તડકામાં ઉભા રહેવા ઉપર, કારણ કે નેતાઓ તો મોડા આવતા હોય, 2 કલાક 3 કલાક મોડા આવતા હોય છે। અને એવી ગુજરાતમાં ઘણી ઘટનાઓ બની છે કે બાળકો બેભાન થઈ ગયા હોય, એમને દાખલ કરવા પડ્યા હોય હોસ્પિટલમાં, એટલે આવું વારંવાર થાય છે। એટલે પોતાના રાજકીય હેતુ માટે થઈને બાળકોનો ઉપયોગ કરવો, ધર્મનો ઉપયોગ કરવો એ બરાબર નથી। અને એટલે આને જે સૂત્ર જે છે કે ટાઈમ ફોર ચેન્જ, આ જ બતાવે કે ટાઈમ ફોર ચેન્જ એટલે કેવો ટાઈમ આવશે? બહુ કમનસીબ ઘટના છે, એક ભાવિ ઉમેદવાર કે જે સંસદમાં જવાના છે, ભારતનું ભાવિ નક્કી કરવાના છે, એ જો જે બાળકોને ભારતનું ભાવિ કહેવામાં આવે છે એ ભાવિ ઉપર આ રીતે ચાલે, એનાથી બીજું શું કહેવાય? જી, અને આ વિષયે જે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ જાણીએ, આપણી સાથે ફોન પર જોડાશે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી। મનીષભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીમાં। ભાજપના ઉમેદવારોની આવી કરતૂત વિશે તમે શું કહેશો? સુપ્રીમ કોર્ટે વારંવાર નાના બાળકોને આવા ભેદભાવ વાળા કાર્યક્રમોથી દૂર રાખવા માટે અને ખાસ કરીને જે કાર્યક્રમોમાં આવા રાજકીય નેતાઓ પોતાની ભીડ કરીને બાળકોને 2 કલાક 3 કલાક ઉભા રાખે અને જે બાળકોની પરિચિતતા ભૂતકાળમાં સૂર્ય નમસ્કારથી લઈ અને અન્ય કાર્યક્રમોમાં બાળકો બેભાન થઈ ગયા હતા,
તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવારે જે રીતે યોગના નામે, ભાજપે યોગના નામે વેપાર તો કરી દીધો છે અને વેપારી પ્રવૃત્તિ બનાવી દીધી છે, પણ આ સંસ્કૃતિની ઠેકેદારીની વાતો કરવાની, હિન્દુ સંસ્કૃતિની વાતો કરવાની, યોગ એ આપણી મોટા મોટી તાકાત છે આવી બધી વાત કરવાની, અને યોગના નામે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છે અને બાળકો ઉપર આ રીતની જે અમાનુષી વર્તાવ થયો છે, માનવતાની નીચલી પાયરીની વાત થઈ છે. ત્યારે હું માંગ કરું છું કે જે સંચાલકોએ આ કાર્યક્રમમાં આ રીતની પ્રવૃત્તિ કરી એ સંચાલકો સામે પણ ફરિયાદ દાખલ થાય અને આ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર સામે પણ થાય. મને તો દુઃખ એ વાતની છે કે સવારથી આ ઘટના ચાલી રહી છે, તમામ સમૂહ માધ્યમોને લઈને પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાઓ આ બાબતે નથી બોલતા. રામદેવ સાથે યોગના નામે રાજનીતિ કરવા માટે ખુલ્લેઆમ મુઠ્ઠી વાળીને બહુમતીની વાતો કરવામાં આવે છે અને મત માંગનારા લોકો આજે યોગના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કરેલા કરતૂત અંગે કેમ ચૂપ છે? જી મનીષભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આ વિશે ભાજપને પ્રતિક્રિયા જાણવાનું પણ પ્રયાસ કર્યો તો ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું છે કે તેઓ હાલમાં કશું કહેવા માંગતા નથી. ખુદ મોહન કુંડારિયા પત્રકાર પરિષદ સંબોધી આ મામલે ખુલાસો કરશે. રુઝાન આપણી પાસે આવીએ. ભગવાન ન કરે ને કે આ બાળકોની કેડ ભાંગી જાય તો શું થાય? આ કુમળા બાળકોની કેડની જવાબદારી કોણ લે? એ જે તમારી વાત સાચી છે કે આ જે બાળકો છે, આમ તો ભલે યોગાનું એ લોકોને ટ્રેનિંગ, યોગનું ટ્રેનિંગ મળ્યું હોય, પણ જે રીતે ઇનમેચ્યોર માણસ ઉપર છે ડગર, લેટ સેકન્ડ કે ઘણા આપણે સ્ટન્ટ જોયે છે એમાં લખ્યું છે નીચે ખાસ કે ભાઈ આ બધા પ્રોટેક્શનમાં ને સ્પેશિયાલિસ્ટો કરી રહ્યા છે. એટલે આ બાળકો તો માની લો કે ટ્રેનિંગ વાળા હતા, પણ જે ઇનમેચ્યોર સાહેબ ચડ્યા ઉપર બે જણના સપોર્ટ લઈને અને કંઈક પેલું સર્કસ જેવું કરવાની એમને ટ્રાય કરી, એના લીધે ઇટ ઇઝ બટ નેચરલ કે છોકરાઓને ક્યાંક કંઈક હડ્ડી પાસની કંઈક દબાઈ જાય યા કંઈક આગું મચકોડે જાય યા કંઈક તો થવાનું હોય, શક્યતા છે જ. એટલે આ જે થયું ઇટ વોઝ વેરી બેડ. અને જેમ પહેલા કહ્યું મનીષભાઈએ કે સાહેબે કે આ રીતે ઘણી વાર થતું રહ્યું છે અને થેન્ક્સ ટુ મીડિયા આપણે બોલી રહ્યા છે અને આપણે લોકોને જાગૃતતા કરી રહ્યા છે, કારણ કે આ લોકો તો સુધરવાના નથી, વન થિંગ એશ્યોર્ડ, પોલિટિશિયન્સ નથી સુધરવાના, પણ આપણે લોકોએ સુધરવાનું છે. આપણે લોકો હવે તો આપણને આ વખતે મોકો સારો છે, નજીકમાં જ મોકો મળ્યો છે, એટલે નેક્સ્ટ ટાઈમ હવે તમે જ્યારે વોટિંગ કરો ત્યારે પ્લીઝ તમે આ બધી ચીજો જોઈને જ કરો કે આપણું ભાવિ, આપણા આ બાળકો આપણું ભાવિ છે. મનોવૈજ્ઞાનિકના રીતે એ લોકોના માઇન્ડમાં કેવું થયું હશે કે આવી રીતે કોઈ એ લોકોની છાતી પર ચડે? જસ્ટ ઇમેજિન દેટ, જસ્ટ એકવાર વિઝ્યુઅલાઇઝ કરી લો. એટલે આ તો બહુ એક રીતે તો મને ઇન્સલ્ટિંગ બી લાગે કે આવી રીતે કોઈ ઇમેચ્યોર કોઈ મારી છાતી પર ચાલવા લાગે. ભલે હું યોગનો એ કરું છું, ભલે હું સ્ટ્રોંગ છું, પણ ધીસ ઇઝ નોટ ધ વે ઇટ શુડ ગો. અને બીજી વાત કે ધેર ઇઝ અ ચાઇલ્ડ પ્રોટેક્શન ના રાઇટ્સ બી આવે છે, એટલે આઈ એમ શ્યોર કોઈ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટિવિસ્ટ શુડ ટેક ધીસ મેટર અપ એન્ડ સી ટુ ઇટ કે એટલીસ્ટ સમ મેક એન એક્ઝામ્પલ. સી ઇટ ઇઝ નાઉ વેરી મચ નેસેસરી કે આપણે બધી ચીજના એક્ઝામ્પલ્સ મેક કરવા પડશે, ના તો આ તો થતું આવ્યું છે જેમ એક્ઝામ્પલ્સ અપાયા ને થશે. એટલે હવે આપણે એઝ અ સિટીઝન વી શુડ પુટ અ સ્ટોપ ટુ ધીસ. જી મહેશભાઈ, ગુજરાતમાં ભણતા બાળકોનો સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ અને દુરુપયોગ કરવો એ કોઈ નવી વાત નથી. વારંવાર બાળકોને શિયાળામાં વહેલી સવારે થતરતા મૂકી દેવાતા હોય છે કે ભર ઉનાળે આ બાળકોને વગર પાણીએ તપતા તાપમાં પણ ખુલ્લા મૂકી દેવાય છે, એ વિશે શું કહેશો? હા, ને મેં જ કહ્યું ને કે એવી બહુ જ ઘટનાઓ ગુજરાતમાં એક નહીં વારંવાર બને છે. એમને ડિહાઈડ્રેશન થઈ જાય, ચક્કર આવીને પડી જાય, હુ કેર, એની માફી કે એની ક્ષમા યાચના કે એની દિલગીરી વ્યક્ત કરવા જેવી એક એ પણ લાગણી નથી બતાવવામાં આવી. એટલે બાળકો તો જાણે કે સર્કસના પ્રાણીઓ હોય અને પેલા હન્ટર એટલે લઈને એ માસ્ટર જે કરાવે એ રીતની આ વાત ચાલે છે. અને પછી એને એને ભાવી કહીએ, આપણે વિડીયો કોન્ફરન્સ સંબોધન કરીએ અને આ બધું કરીએ, શું સંસ્કાર આપવાના છીએ આપણે? અને રાજકીય પ્રવૃત્તિ માટે કોઈ પણ રાજકીય પક્ષે પ્લીઝ માફ કરો, હવે હવે ઇઝ ટુ મચ, ઇઝ ટુ મચ. આ બાળકોનો, આ બહેનોનો આવો ઉપયોગ કરવાનું બંધ કરો. બહેનોનો પણ આ જ થાય છે, મહિલાઓનો પણ મહિલા સંમેલનમાં કેવી રીતે લઈ જવામાં આવે છે, આંગણવાડી બહેનોને લઈ જવામાં આવે, બાળકોને લઈ જવામાં આવે, તમારા રાજકીય ઉપયોગ માટે આ રીતે તમે ઉપયોગ કરો છો, આ બિલકુલ જ વાજબી નથી કોઈ પણ પાર્ટી હોય. પણ આ રાજકીય ઉપયોગ થાય છે ને, જે રુઝાનબેને કહ્યું તેમ, નાવ ઇટ્સ ટાઈમ ટુ ચેન્જ. લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ વારંવાર નીતિ વિષયક બાબતોમાં બોલે છે કે અમે તો કંઈક કહી દો, કાયદાને લઈએ કંઈક કરીશું, પણ લોકોના હાથમાં પણ 5 વર્ષે એ રાઇટ્સ આવે છે, તો લોકોએ પણ પોતાનું કૌવત, એનો અધિકાર છે, એનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. જાગૃત મતદાર તરીકે તમારે આ બતાવવું જોઈએ. તો મને લાગે છે કે રાજકોટમાં ફરીવાર આવી ઘટના નહીં બને એની પૂરી ખાતરી આપું છું.
जी रुझान योगना बहाने मोहन भाई कुंडारिया बालक पर हसता हसता जी रीते चाले छे तेमनी नफटाईनी पर हवे हद थाय छे आ नेतानो शरम सुद्धा पण नथी आवती જે મેં પહેલા ભી કહ્યું કે આ લોકો સાથે ઇટ વોઝ એન એન્ટરટેનમેન્ટ આ લોકો બાળકો વોઝ ફોર ધેમ એન એન્ટરટેનમેન્ટ મટીરિયલ અને ઇટ વોઝ એન એન્ટરટેનમેન્ટ કે એમને ભી જોવું હતું કે કેટલું બેલેન્સિંગ કરી શકે છે સો ઇટ વોઝ ઓલસો એન્જોયમેન્ટ એટલે મારે શ્યોર બીજી વાર એમને કઈ ટેન્શન ભી થતું લાગતું હતું ખરા કારણ કે ભલે હશે પાછળ એક બિગ બી હતી એટલે હી વોઝ ટ્રાઇંગ ટુ બેલેન્સ હિમસેલ્ફ ઓલસો એટલે આ જે રીતે જે પ્રવૃત્તિ થઈ સૌથી પહેલા એક એમને તો કરી એમને ના પાડવી હતી કે લેટ સે અગર હું આવી રીતે પબ્લિક લાઈફમાં અને મને આવી રીતે કોઈ કે તું પહેલા ના પડે ના 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 આપણા દીકરાઓ છે એ લોકોને કઈ કઈ ઈજા ના થાય ભલે સામેવાળા પછી એન્થુઝિયઝમ કે કે ના ના સાહેબ અમે બધા ટફ છે અમે બધા આમ છે પણ એમને તો નહોતું ચડવું કોઈ પ્રોફેશનલ ચલાવતા હતા એમને પાસ્ટર ચલાવતા કારણ કે અમે આવા આવા કરતા પણ જોઈએ છે આપણે ટીવી પર પણ બધા પ્રોફેશનલો કરતા હોય છે અંડર ગાઈડન્સ હતું હોય છે આવી રીતે નાવા તમાશા અને નાટક બધું થતા હતા બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહ્યું કે જે લોકોએ જે જે સ્કૂલના પ્રિન્સિપલ કહેવાય કે જે બી હતા જે એના એ લોકોએ કહ્યું હશે કે સાહેબ ચડી જાઓ તમને બતાવીએ એટલે ધે આર એટ ફોલ્ટ આ પ્રિન્સિપલ્સ આર એટ ફોલ્ટ કે એ લોકોએ પોતાના છોકરાને આવી રીતે મિસયુઝ કરી રહ્યા છે એટલે એ પર બી બહુ મોટું અગર આઈ એમ વેરી હેપી કે તમે આવી રીતે બતાવીને આને મીડિયામાં આપણે ફ્લેર અપ કરી રહ્યા છે તાકી લોકો જાગૃત થાય પ્રિન્સિપલને બી એકવાર થાય કે આ લોકોના બાળકો આવી રીતે મિસયુઝ કરવા માટે નથી આપણે કોઈકને સારું દેખાડવા માટે યા કોઈકના ગુડ બુક્સ માટે વી કેન નોટ મિસયુઝ આવર આપણો ધન છે આ બાળકો આપણે ધન છે હું પાછું રિપીટ કરું છું કે એ લોકોના માઇન્ડમાં આઈ એમ શ્યોર ધે આર નોટ દે વુડ નોટ બી હેપી લાઈક અગર હું એ લોકોની જગ્યા આવી રીતે હોઉં ને મારી પર કોઈ નેતા ચાલે તો મને તો ના ગમે ભાઈ અને જે આવી રીતે એટલે એટલે એ લોકોના માઇન્ડમાં બી શું થશે ને બિચારાઓ સહેમી ગયા છે બિચારા અંદરથી શું કહી શું શકે એટલે આવી રીતે આપણી એઝ અ સિટીઝન આપણી ફરજ બને છે કે આપણે એ લોકો સામે અવાજ ઉઠાવીએ આપણે આ બોલીએ અને આપણે અગેન એઝ રિપીટિંગ જે હું હંમેશા કહું છું અત્યારે તો વોટિંગની સિઝન છે એટલે મારે તો લોકોને કહી કહીને ઠોકી ઠોકીને કહેવાનું છે કે ભાઈ સૌથી પહેલા એવા નેતાને વોટ ના આપતા જે લોકોને વુમેન પ્રતિ સેન્સ પેલી એ ના હોય ગુડ એ ના હોય ગુડ થોટ્સ ના હોય વુમેન પ્રતિ બીજા સહાનુભૂતિ ના હોય સહાનુભૂતિ ના હોય સેન્સિટિવિટી ના હોય બીજું કે હવે આ તો સારો આ બીજું એક્ઝામ્પલ આવે કે જે લોકોને બાળકો પણ સેન્સિટિવિટી ના હોય આવી રીતે ચાલવાને કે એ લોકો કે રસ્તો હતો કે તમે ઉપર ચાલી જાઓ ત્રીજું કે તમે ઓબ્વિયસલી જે મારા અંબેસા કેવું હોય છે કે જે લોકો પેલા કરપ્ટ લોકો હોય છે એ લોકોને ના આપો ને ચોથું કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે અને જેની પર કેસીસ ચાલતો હોય તેવી રીતે ના આપો એટલે પ્લીઝ આ વખતે મારે અગેન રિપીટિંગ રીટિએટરિંગ કે પ્લીઝ હવે આ વખતે આપણે થોડી બુદ્ધિથી વોટ આપીએ આપણે એવી રીતે વોટ આપીએ કારણ કે આપણે આપણું ફ્યુચર છે આપણે અહીંયા બીજા જિંદગી કાઢવાની છે દેશમાં પછી બીજા 5 વર્ષ આપણે બડબડ બડબડ કરશું તો કોઈ ફરક નહીં પડે બિલકુલ આ વિશે આગળ પણ ચર્ચા ચાલુ જ રાખીશું જીએસટીવી વિશેષમાં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો લઈ એક બ્રેક